હેમેલિનનો પાવાવાળો. ઘણા વર્ષો પહેલા જર્મનીના હેમેલિન શહેરમાં હજારોની સંખ્યામાં ઉંદરો હતા. તેઓ કૂતરાઓ સાથે ઝઘડતા, બિલાડીઓને મારતા અને નાના બાળકોને કરડતા અને બેગમાંથી બધું ચીઝ ખાઈ જતા અને રસોયાનું સૂપ પણ ચાટી જતા. માણસોની સન્ડે હેટમાં માળો બનાવતા, છોકરીઓની વાતો ભંગ કરતા. તેઓ બધી વસ્તુઓ કોચીને ખાઈ જતા અને 50 અલગ અલગ દુકાનો અને ઘરોમાં બધું બગાડી મૂકતા. હેમેલિનના લોકો હવે ચૂપ રહેવા માંગતા નહોતા અને એક બાજુ ઉંદરો તેમના ટેબલ પર મૂકેલું બધું ભોજન ખાઈ જતા. તેઓ ઉંદરોને ઘરની બહાર બ્રશથી, ઝાડુથી, પોકર અને પેલથી કાઢી મૂકતા, પણ ઉંદરો તેમની પૂંછડી ઊંચી કરીને પાછા આવી જતા. ટૂંક સમયમાં જ બધું ભોજન ગાયબ થવા લાગ્યું. બધા લોકો ટાઉન હોલની બહાર ભેગા થયા અને માંગ કરી કે મેયરે શહેરમાંથી આ નુકસાનકારક ઉંદરોને બહાર કાઢવા જોઈએ. તેઓના ગુસ્સાવાળા અવાજથી મેયર ડરી ગયો. તે નીચે આવ્યો અને ધીમા અવાજથી કહ્યું, આ ઐતિહાસિક શહેરના મેયર તરીકે હું જાહેર કરું છું કે એ બહુ દુઃખની વાત છે કે આપણા કાયદાથી અનુશાસિત લોકોને ઉંદરોથી મુશ્કેલી થઈ રહી છે. પણ લોકો મેયરના શબ્દોથી સંતુષ્ટ નહોતા. તેઓ ઈચ્છતા હતા કે મેયર કોઈ પણ પગલું લે, અને તે મેયર માટે સંભવ નહોતું. એટલે તેણે પોતાના હાથમાં સોનાની પોટલી લીધી અને તે ઇનામ તરીકે એને આપવામાં આવશે જે શહેરને ઉંદરોથી છુટકારો આપશે. અચાનક ટાઉનહોલ પાસે ઉભી રહેલી ભીડમાંથી એક જોરથી અવાજ સંભળાયો, હું તમારા શહેરને ઉંદરોથી છુટકારો આપીશ, તેણે કહ્યું. બધા વાતો કરતા બંધ થઈ ગયા અને અચાનક એ જોવા પાછળ ફર્યા કે કોણ બોલી રહ્યું છે. એક અજાણ્યો માણસ ત્યાં ઊભો હતો. તેના પગમાં ચપ્પલ નહોતા અને તેણે અતરંગી અને ઢીલા ખુલતા કપડાં પહેર્યા હતા અને સાથે પીળી અને લાલ અણીદાર પીછાવાળી ટોપી પણ પહેરી હતી. તેના ગળા પાસે એક પાવો હતો અને તેણે પોતાનું નામ પાવાવાળો કહ્યું. લોકો તેના ઉપર હસ્યા પણ તેણે ધ્યાન ના આપ્યું. જો હું તમારા શહેરને ઉંદરોથી છુટકારો આપું તો શું તમે મને સોનું આપશો, તેણે પૂછ્યું. હા જરૂર, એટલે તે પાવાવાળો પાછો ફર્યો અને પોતાનો પાવો મોઢામાં મૂક્યો. તેણે પોતાના ગાલ ફૂલાવીને લાંબી મધુર ધૂન વગાડી અને તરત જ બીજી ધૂન વગાડી અને ત્રણેય ઊંચી ધૂનો જે પાવામાંથી નીકળી હતી તે ફોજની ધૂનો જેવી લાગતી હતી અને તે ઊંચી લાંબી ધૂનોએ ઉંદરોને મંત્રમુક્ત કરી દીધા અને ઉંદરો ગભરાતા ઘરની બહાર આવ્યા. મોટા ઉંદર, નાના ઉંદર, પાતળા ઉંદર, જાડા ઉંદર, કથ્થઈ ઉંદર, કાળા ઉંદર, ગ્રે ઉંદર, બટકા ઉંદર, પિતા, માતા, અંકલ, કઝિન, 10 લોકોનો પરિવાર, 1 ડઝન પરિવાર, ભાઈઓ, બહેનો, પતિ અને પત્નીઓ બધા જીવનભર માટે પાવાવાળા પાછળ ગયા. મેયરે પોતે શહેરના વિશાળ ગેટ ખોલવામાં મદદ કરી અને ઉંદરોનો આખું ઝુંડ શહેરની બહાર ખુલ્લા દેશ તરફ ગયું અને તેમના મનમાં પાવાવાળાની ધૂન હજી પણ વાગી રહી હતી. તેઓ થોડી દૂર ખીણ તરફ પહોંચી ગયા અને ત્યાં તેઓએ પહેલા ક્યારેય ના જોયું હોય એવું એક મોટું સ્વીસ ચીઝ જોયું. એ ત્યાં તેમના માટે મૂક્યું હતું અને ધૂનના એક છેલ્લા તાર સાથે તેઓ ચીઝ તરફ દોડ્યા અને તેની અંદર હજાર કાણાઓ હતા. ઉંદરો તેમાં જતા રહ્યા અને જેમ ઉંદરોની પૂંછડીઓ દેખાવાની બંધ થઈ ગઈ ત્યારે ચીઝના કાણા પણ બંધ થઈ ગયા અને ધીમેથી તે ગાયબ થઈ ગયું અને ફક્ત સોનેરી ધુમાડો જ બાકી રહ્યો. પાવાવાળો આનંદથી હેમલી શહેરમાં પોતાનું ઇનામ લેવા પાછો ગયો. લોકોની ભીડ હજી સુધી શહેરમાં હતી અને જેમ તેઓ એ પાવાવાળાને પાછો આવતા જોયો ત્યારે તેઓ એ જોરથી તેને ઉત્સાહ વધાર્યો. આ ઉઘાડા પગવાળા ફેરિયાને સોનાની પોટલી આપવી, તેણે ગુસ્સામાં કહ્યું. કેમ, તે ફક્ત તેના પાવાથી ધૂન વગાડીને આખા શહેરમાં ફર્યો છે. એટલે તેના આદેશ પ્રમાણે સોનાની પોટલીની જગ્યાએ તેણે પાવાવાળા તરફ એક ફક્ત સોનાનો સિક્કો ફેંક્યો. ત્યાંના લોકો પણ મેયર જેટલા જ ખરાબ હતા અને તેઓ નહોતા ઈચ્છતા કે તેમનું સોનું કોઈ અજાણ્યા પાસે જાય. તેઓ તરત જ પાવાવાળાએ કરેલી સેવા ભૂલી ગયા. તે ફક્ત એક જ ધૂન વગાડી છે, તે યોગ્ય નથી, તેઓ અકળાયા અને બૂમ પાડી. પાવાવાળાને કોઈ ઉત્સાહ ન રહ્યો. તેઓ કેટલા અપ્રમાણિક અને અસંતુષ્ટ છે અને તેમના બાળકો પણ મોટા થઈને તેમના જેવા જ થશે.
હું તેમને એવા બનવાથી બચાવી શકું છું. ફરીથી તે શહેરના ગેટ તરફ ગયો. તેણે પાઓ લઈને મીઠી મધુર ધૂનો વગાડી. લોકોએ બૂમો પાડવાની બંધ કરી અને તેને શાંતિથી જોયા કર્યો. પાવાવાળીની ધૂન આનંદદાયક અને મોજ ભરી રહી હતી. તે ઉપર નીચે નાચવા લાગ્યો, જેમ કે તે બાળકોને પોતાની સાથે નાચવા માટે બોલાવી રહ્યો હોય. અને શહેરના દરેક દરવાજા ખુલી ગયા અને હેમલિનના બાળકો દોડીને બહાર આવ્યા. દરેક ઉંમરના બાળકો, નાના બાળકો પણ ધીમે ધીમે ચાલતા રસ્તા ઉપર આવ્યા. પાવાવાળાની ધૂન મીઠી અને મસ્તી ભરી હતી. તેઓ શહેરના ગેટ તરફ જઈને નાચવા લાગ્યા. તેઓ તેમની ઈચ્છા મુજબ ઉછળકૂદ કરવા લાગ્યા. તેમની સાથે ગેટ ખુલ્લો હતો અને તેમણે એકબીજાના હાથ પકડીને લાંબી ચેન બનાવી હતી. તેઓ શહેરની બહાર નીકળી ગયા. તેઓ પાવાવાળાની પાછળ ગયા અને એક ક્ષણ પણ પાછા ફરીને હેમિલિન શહેર તરફ ન જોયું. અને પાવાવાળા સાથે તેઓ દૂર પહાડ ઉપર નાચ્યા અને એક નવા શહેરમાં પહોંચી ગયા, જ્યાં લોકો ઉદાર અને દયાળુ હતા અને હંમેશા પોતાનું વચન પાળતા હતા.